નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ મોંડલ થી હું કોટ રેખા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આગળના લેક્ચરમાં આપણે પાઠ 8 કાશાયણ કા અપરાધ, ભગવા વસ્ત્રનો શો અપરાધ, કે જેમની આપણે વાત છે કરેલી હતી. ગાંધીજી છે એને સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરેલી હતી અને શરૂઆતનો બધો જ વ્યવહાર જે છે એ ક્યાંથી થઈ રહ્યો હતો, તો કે સાબરમતી આશ્રમમાંથી થઈ રહ્યો હતો. અને ત્યાં એમને સત્યદેવ છે એ સ્વામી સત્યદેવને મળવા આવે છે અને પોતે છે એમને મળવા આવે છે અને એની સાથે ગાંધીજી સાથે પોતાને જોડાવું પણ છે. એટલે પોતે ત્યાં આશ્રમની અંદર જ રહેવાની પોતે ઈચ્છા છે એ દર્શાવે છે અને કહે છે કે મારે અહીંયા જ રહેવું છે અને તમારી સાથે કામ કરવું છે. ગાંધીજી છે એની વાત છે એને સ્વીકારી લે છે અને આવકારે છે, પરંતુ પોતે છે એ કહે છે કે આશ્રમની અંદર આવતા પહેલા ભગવા વસ્ત્ર છે એનો ત્યાગ કરો. સ્વાભાવિક છે, સત્યદેવની એમની વાત છે ગમતી નથી. પોતે કહે છે કે અમે તો સંન્યાસીઓ છીએ, સંન્યાસીઓ છીએ, હંમેશા ભગવા વસ્ત્ર જ પહેરે છે, તો હું આ ભગવા વસ્ત્ર છે એનો ત્યાગ કઈ રીતના કરી શકું? ત્યારે ગાંધીજી એની વાત સમજી અને પોતે છે એને સમજાવે છે કે ભારત દેશની અંદર આ જે સાધુ સંતો મહંતો જે છે એમને હંમેશા પૂજનીય ગણે છે, એની સેવા કરે છે. તો તમે સમાજની અંદર જશો, સમાજમાં રહીને આપણે આંદોલનમાં જોડાશો અને કામ કરશો અને લોકોની મદદ માટેથી જશો, ત્યારે લોકો છે એ તમારી સહાય કરવા લાગશે, તમને મદદરૂપ થવા લાગશે. તો શું આ વાતથી આપણા કાર્યની અંદર ખલેલ નહીં પડે, આપણને નુકસાની નહીં જાય? વાત સમજી જાય છે અને પોતે એવું પણ કહે છે કે હંમેશા મન છે એનાથી આપણે સંન્યાસી રહેવાનું છે, કપડા ઉપર જવાનું નથી. મનમાં છે તમે સંન્યાસ લઈ લીધેલો છે તો તમે સંન્યાસી જ છો, એનો કપડા ઉપર કોઈ પ્રભાવ પડતો નથી. અને છેલ્લે પોતે સત્યદેવ છે એ પોતાના ભગવા વસ્ત્ર છે છોડવા માટે તૈયાર થઈ ગઈ છે. વાંચીને સમજીએ. મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્રતા આંદોલન પ્રારંભ હતો. મહાત્મા ગાંધી મહોદય જે છે, મહાત્મા ગાંધી મહોદય એમને સ્વતંત્રતા આંદોલનની શરૂઆત છે કરી હતી. આંદોલનસ્ય નિખિલમ વ્યવહાર પ્રારંભેશુ દિવસેશુ સાબરમતી આશ્રમે એવ પ્રચલત. આંદોલનની શરૂઆતના બધો જ સંપૂર્ણ જે છે એ સંપૂર્ણ વ્યવહાર છે એ બધો જ દિવસ દરમિયાન ક્યાં થતો હતો, તો કે સાબરમતી આશ્રમની અંદર જ થતો હતો. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આગચ્છત. એક દિવસ છે એ સ્વામી સત્યદેવ છે એ આશ્રમની અંદર આવી પહોંચે છે. સ દેશસ્ય સ્વતંત્રતા કાર્ય તો ગાંધી મહોદય કાર્યો અતિવ પ્રભાવિત પ્રસન્ન ચાસી. ગાંધી મહોદય છે એ આ દેશ માટેથી જે ગાંધીજી કામ કરતા હતા, સ્વતંત્રતા આંદોલનનું કામ કરતા હતા, એનાથી પ્રભાવિત થઈ અને સ્વામી સત્યદેવ છે એ અહીંયા આવેલા હતા. સ ગાંધી મહોદય કથયત ઇદ ભવત આશ્રમ પ્રવેશ નિવાસ ચ ઈચ્છામી. પોતે છે એ કહે છે કે હું તમારા કાર્યથી પ્રભાવિત થયો છું, ખુશ થયો છું, મારે તમારા આશ્રમની અંદર પ્રવેશ મેળવવો છે, હું અહીંયા રહેવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતા કાર્ય કર્તુમ મમામી મહંતિચ્છામિ વર્તતે. પોતે છે એ કહે છે કે હું તમારા આશ્રમની અંદર રહેવા ઈચ્છું છું અને દેશ માટેથી આ સ્વતંત્રતા આંદોલનનું જે કાંઈ કાર્ય છે એ તમે આ દેશની આઝાદી માટેથી જે કાંઈ કાર્ય કરી રહ્યા છો એમાં મારે પણ છે એ જોડાવું છે, મારે પણ કંઈક કરી બતાવવું છે, મારો કંઈક કાર્ય કરવાની એવી ઈચ્છા છે. આમ કોણ કહે છે? તો કે સ્વામી સત્યદેવ છે એ ગાંધીજીને કહે છે. સત્યદેવ પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતાન. ગાંધીજી છે એ સ્વામી સત્યદેવ છે એનો પ્રસ્તાવ છે એને સ્વીકારે છે. એને પણ દેશની આઝાદી માટેથી કંઈક કાર્ય કરી છૂટવાની ઈચ્છા હતી એટલે
ગાંધીજી છે એને એનો જે પ્રસ્તાવ છે એને સ્વીકારે છે. ગાંધી મહોદય કથયતમ, ગાંધીજી છે એ સ્વામી સત્યદેવ છે એમને કહે છે. સાધુ સાધુ સ્વાગતમ વા ભવતઃ, સારું તમારું સ્વાગત છે આ આશ્રમની અંદર. આશ્રમ ભવતઃ એવ કિંતુ, આશ્રમ પ્રવેશ પૂર્વે ભવતા કાષાયણ વસ્ત્રાણ ત્યાગ કરણીય, પોતે છે શું કહે છે કે આશ્રમની અંદર તમારું સ્વાગત છે, પરંતુ આ આશ્રમની અંદર પ્રવેશ કરો એ પહેલા શું કરવાનું કહે છે, તો કે આ ભગવા વસ્ત્ર જે પહેરેલા છે એનો ત્યાગ કરો. ગાંધી મહોદય આદેશ શ્રુત્વા આશ્ચર્યત સ્વામી સત્યદેવ મનસી અકૃતઃ, ગાંધીજીની આવી વાત સાંભળી અને સ્વાભાવિક છે કે સત્યદેવ છે એમને ગમતું નથી. ગાંધીજીએ આવી વાત કેમ કરેલી, શું કીધેલું છે કે ગાંધીજીનો આવી વાત સાંભળી અને સ્વામી સત્યદેવ છે એને થોડોક ગુસ્સો પણ આવે છે, પરંતુ પોતે કરી શકતા નથી. કિંતુ સ ગાંધી મહોદય અહમ સંચિદાન પોતે છે પુનઃ નિરરોષ પ્રાગટ સો કથયત કથ કાષાયણ વસ્ત્ર ત્યાગ, પોતે છે એને ગુસ્સો પણ આવે છે, સ્વાભાવિક છે. પોતે એવું વિચારે છે ગાંધીજીએ આવું શું કામ કીધેલું, ગુસ્સો પણ આવે છે, પરંતુ ગાંધીજી સમક્ષ પોતાનો ગુસ્સો પ્રગટ કરતા નથી અને પોતે મનમાં વિચારે છે કે ભગવા વસ્ત્રનો શું અપરાધ છે. કાષાયણ વસ્ત્ર કો અપરાધ અહમ સંન્યાસી જત, પોતે છે એ કરે છે કે ભગવા વસ્ત્રનો શું અપરાધ, અમે તો સંન્યાસીઓ છીએ, સંન્યાસીઓ હંમેશા ભગવા વસ્ત્રો છે એ જ પહેરે છે. સંન્યાસી નમઃ કાષાયણ વસ્ત્રાર્થ પરિધાન યંતિ, પોતે છે એ કહે છે કે અમે સંન્યાસીઓ છીએ, સંન્યાસીઓ હંમેશા ભગવા વસ્ત્રો જ છે એ પહેરે છે, અને ગાંધીજીએ ભગવા વસ્ત્ર છે એનો ત્યાગ કરવાનો શા માટે કીધેલો. અહમ કાષાયણ વસ્ત્રનો ત્યાગ કરતો કથઃ પ્રવતો ભવામિ, હું આ ભગવા વસ્ત્રનો ત્યાગ કઈ રીતના કરી શકું. આમ પોતે છે ગાંધીજીને કહે છે કે અમે તો સંન્યાસીઓ છીએ, સંન્યાસીઓ હંમેશા ભગવા વસ્ત્રો જ છે એ પહેરે છે, તો હું આ ભગવા વસ્ત્ર છે એનો ત્યાગ કઈ રીતના કરી શકું. સ્વામી સત્યદેવ વચન શ્રુત્વા શાંત સ્વરણે ગાંધી મહોદય અકથયત, સ્વામી સત્યદેવ છે એની વાત સાંભળે છે, શાંત સ્વરે છે કે ગાંધીજી છે એને મૃદુ ભાષામાં છે હવે કંઈક કહે છે. ભવાયત યુદ્ધ દશેતે કિંતુ ભવાન સંન્યાસ ત્યાગ કરતું ઈચ્છામી મમાશય, કેવલ કાષાયણ ત્યાગ કરતું વધામિ, પોતે છે એ કહે છે સંન્યાસ, ખરેખર સાચી વાત છે તમારી કે સંન્યાસીઓ છે એ હંમેશા કેવા વસ્ત્રો પહેરે છે, તો કે સંન્યાસીઓ છે એ હંમેશા ભગવા વસ્ત્રો જ પહેરે છે. હું તમને તમારા છે એ ભગવા વસ્ત્રો છે, હું તમારા સંન્યાસ જે છે એને ત્યાગ કરવાનું કહેતો નથી, પરંતુ તમારા જે ભગવા વસ્ત્રો છે એનો જ ખાલી ત્યાગ કરવાનું કહું છું. તમે છો એ કેવા છો, તો કે સંન્યાસી છો, મનથી તમે સંન્યાસી છો, તો હું તમને તમારો સંન્યાસનો ત્યાગ કરવાનો નથી કહેતો, પરંતુ તમારા ભગવા જે વસ્ત્ર છે એનો જ છે ત્યાગ કરવાનો છે તે કહું છું. તશ્ચિદાહી મનોદશાય અવગમ્ય ગાંધી મહોદય શ્રીકતા સ્પષ્ટ કરતું શાંત ભાવેન મૃદુ ભાષાય ચ સત્યદેવ કથયત, પોતે છે કે વધારે મૂંઝવણમાં મુકાઈ જાય છે સત્યદેવ છે તે શું કામ, તો કે અત્યાર સુધી પહેલા એવું કીધેલું હતું કે તમે છે આ ભગવા વસ્ત્રનો ત્યાગ કરી દો, અને હવે વળી પાછા એમ કહે છે કે તમે મનથી તો કેવા છો સંન્યાસી જ છો, તો હું તમારા સંન્યાસ છે એનો ત્યાગ કરવાનો કહેતો નથી, ફક્ત ને ફક્ત માત્ર છે હું તમારા ભગવા વસ્ત્ર છે એનો ત્યાગ કરવાનો જ કહું છું. આ વાત છે સત્યદેવ હજી પણ સમજી શકતા નથી અને વધારે પોતે મૂંઝવણમાં મુકાઈ જાય છે, એના મનની અંદર ઘણા બધા વિચારો છે એ આવી ચડેલા છે, ત્યારે એના મનની પરિસ્થિતિ સમજી મનોદશાયામ અવગમ્ય ગાંધી મહોદય, યાની એના મનની પરિસ્થિતિ સમજી અને ગાંધીજી છે અને શાંત સ્વરે મૃદુ ભાષામાં હવે એને સમજાવે છે, સત્યદેવને સમજાવે છે. શૃણતુ ભવાન સાવધાન મનસા વયમ અનિષ્ટા સેવા કરતું પ્રવતસ્મ,
एत देवास्माक ध्येयस्मति भवान जानत्य यस्माक देशजना पाषाण पायधान संन्यासी सेवा कर्तुम सदैव सन्मुखा भवन्ति પોતે છે એ હવે એને મૃદુ ભાષામાં એના મનની અંદર રહેલા વિચારો ઘણા બધા છે એને સમજી અને હવે પોતે ગાંધીજી એને સમજાવે છે અને કહે છે કે તો સાંભળો મહોદય પોતે છે એને કહે છે કે આપણા દેશની અંદર લોકો સંન્યાસીઓ જે છે સાધુ સંતો મહંતો છે એને પૂજનીય ગણે છે અને આપણે એ લોકોની વચ્ચે જઈ અને આ સમાજ છે એને સમજાવવાના છે એને સહાયક બનવાનું છે યદા ભવાન સેવા કારણે પ્રવૃત્ત ભવિષ્યતિ તદા પાષાણ પારિધાન ભવત દ્રષ્ટવા એકતમ તે ભવાન સેવા કાર્યમ ન એકત કરિષ્યંતિ અપરત તે ભવાન સેવા કર્તુમ પ્રવર્ત ભવિષ્યંતિ પોતે છે એવું સમજાવે છે કે આપણા દેશની અંદર લોકો છે એ સાધુ સંતો મહંતોને પૂજનીય ગણે છે આપણે એની વચ્ચે જઈને એને સમજાવવાના છે એને મદદરૂપ થવાનું છે ત્યારે તમારા ભગવા વસ્ત્ર જોઈ અને લોકો છે એ શું કરશે તો કે તમારી સહાય લેવાની ના પણ પાડી દેશે તમે જે કંઈ મદદ કરશો એ તમારી મદદ એ લેશે નહીં ઉલટાના એ તમને છે એ મદદરૂપ થશે તમારી સેવા ચાકરી છે એ કરવા લાગશે અને એના કિષ્ણ કિમસ્માનસ ધ્યેય છે હાનિના ભવિષ્યથી પોતે છે એ કહે છે તો શું આનાથી આપણો જે કાંઈ ધ્યેય જે છે આપણું કાર્ય છે એને શું હાનિ નુકસાન નહીં થાય ક્વેશ્ચન માર્ક આવી જાય છે સંન્યાસંતુ માંગતો સંકહ એવ તસ્ય પરિધાનેન સ સંબંધ કયાપી દ્રષ્ટા ન યોગ્ય અહમ અનિશ્ચિત મન્યતે કાષાયાણ વ્યાગ ત્યાગ સંન્યાસ ત્યાગ નેન ભવિષ્યતિ એતહ વિચાર્યતુ ભવાન તદંત યોગ્ય તસ્વરોતુ પોતે ગાંધીજી છે એને સમજાવે છે કે લોકો તમારી મદદ લેવાને બદલે તમને મદદરૂપ થવા લાગશે તો આપણું જે ધ્યેય જે છે દેશને આઝાદ કરવાનું જે ધ્યેય જે છે એ લક્ષ્ય જે છે શું એને નુકસાન નહીં થાય અને આમ પણ આપણે છે એ મનથી તમે સંન્યાસી છો એને કપડા હારે કોઈ છે એ લાગુ પડતું નથી હું તો તમને ભક્ત છે કે ભગવા વસ્ત્રનો જ ત્યાગ કરવાનો હોવ છો મનથી તો તમે સંન્યાસી છો જ તમારા તમે તમારા સંન્યાસને હું છોડવાનું કહેતો નથી એટલા માટેથી આ વાત મેં ધ્યાનમાં લઈ અને તમને છે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનો છે એ કીધેલું છે આગળ હવે તમે વિચારી અને નક્કી કરો આવું ગાંધીજી છે એ સત્યદેવ છે એને સમજાવે છે ગાંધી મહોદય એક વચન શ્રુત્વા સ્વામી સત્યદેવ સંચય તસ્મિન ક્ષણે વ્યપગત પાષાયણ ત્યાગ કૃત્વા સેવા કાર્ય આત્મ યોજંતી સન્નદય ભવત પોતે છે એ ગાંધીજીની વાત ખૂબ સારી રીતના સમજી જાય છે અને એના મનની અંદર જે કાંઈ સંચય અત્યાર સુધી ચાલી રહ્યો હતો શંકાનું જે કાંઈ સમાધાન હતું એ હવે એ થઈ જાય છે અને પછી તો શું કરે છે તો કે પોતે છે ભગવા વસ્ત્ર છે એને ત્યજવા માટે તે પોતે તૈયાર થઈ જાય છે ભગવા વસ્ત્ર છે એ છોડી દે છે અને સેવા કાર્યમાં પોતે છે એ જોડાઈ જાય છે લાગી જાય છે અને પોતે છે દેશને આઝાદ કરવાના કાર્યમાં પોતાનું યોગદાન છે એ આપે છે એમાં જોડાઈ જાય છે અહીંયા છે આપણો પાઠ છે તે પૂર્ણ થાય છે સ્વામી સત્યદેવ છે એ ભગવા વસ્ત્ર છે એ છોડી દે છે એટલા માટેથી છે અત્યાર સુધી એના મનની અંદર ઘણા બધા વિચારો હતો એટલા માટે પાઠનું નામ આપવામાં આવ્યું હતું કે ભગવા વસ્ત્રનો શું અપરાધ છે પરંતુ ભગવા વસ્ત્રનો અપરાધ નથી પરંતુ ભગવા વસ્ત્ર જોઈ લોકો એની મદદ લેશે નહીં ઉલટાના એ એમને સહાયક થવા લાગશે એટલા માટેથી છે એને છોડવાનું કીધેલું હતું અહીંયા આપણો પાઠ છે તે પૂર્ણ થાય છે થેન્ક યુ